ત્રણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષયનો ચેપ્ટર નંબર 10 એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન. દોસ્તો આજના વિડિયોની અંદર આપણે જોવાના છે કે જ્યારે પરીક્ષાના ખૂબ જ ઓછા દિવસ બાકી હોય, કલાકો ગણતા હોય તમે, અને આ સમયની અંદર જ્યારે તમારે ચેપ્ટર નંબર 10 નું સંપૂર્ણ રિવિઝન ઓછા સમયની અંદર કરવું છે તો કેવી રીતે કરી શકાય? દોસ્તો તો જો અહીંયા આખું ચેપ્ટર તમને બતાવીશ, આ ચેપ્ટરના પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ જો તમે આખે આખું સાઈડમાં નોટ કરી દો તો દોસ્તો આનાથી તમને એમસીક્યુ માં પણ ફાયદો થશે અને ઓછા સમયની અંદર તમે આખું ચેપ્ટર પણ દોસ્તો રિવિઝન કરી શકશો. તો આજના વિડિયોની અંદર આપણે જોઈશું આખું 10મું ચેપ્ટર, ચેપ્ટર નંબર 10, હેલો આલ્કેન ને હેલો એરિન. દોસ્તો જે જગ્યાએ પેરેગ્રાફની બાજુમાં લખેલું છે ત્યાં તમે વિડીયોને પોઝ કરી અને તમારી એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર પણ જો નોટ કરી લેશો તો રિવિઝન વખતે ઓછા સમયની અંદર તમે વધુ સારી રીતે રિવિઝન પણ કરી શકશો અને વધુ સારા માર્ક્સ પણ મેળવી શકશો. દોસ્તો તો પેરેગ્રાફની બાજુમાં જે કાંઈ પણ વસ્તુ શોર્ટમાં લખેલી છે બરાબર, અહીંયા પણ તમે બંધારણ જોઈ શકો છો. તો પેરેગ્રાફની બાજુમાં જે કાંઈ પણ શોર્ટમાં લખ્યું છે તમે જો તમારી ટેક્સ્ટબુકની અંદર આ રીતે જો નોટ કરી દેશો તો તમને એક્ઝામ વખતે રિવિઝન કરવામાં પણ સરળતા રહેશે અને ઝડપથી દોસ્તો યાદ પણ રહેશે. તો આ રીતે આપણે જોઈશું આખું ચેપ્ટર નંબર 10, હેલો આલ્કેન અને હેલો એરિન. દોસ્તો જે તમને બોર્ડની પરીક્ષામાં અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછી શકાય. દોસ્તો તો જે જે જગ્યાએ નોટ કરેલું છે, અંડરલાઇન ટિક કરેલી છે, એ દરેક વસ્તુ તમે નોટ કરશો તો આરામથી તમે સારા માર્ક્સ પણ કવર કરી શકશો અને ઓછા સમયની અંદર વધારે રિવિઝન પણ કરી શકશો. ત્રણ માર્ક્સ માટેનો દોસ્તો આ સવાલ છે, ધારણ, વ્યુત્ક્રમણ અને રેસમીકરણ, એ પણ તમે ખાસ નોટ કરજો દોસ્તો. ત્યાર પછી આ ચેપ્ટરના હજી અગત્યના કેટલાક સવાલો, બીટા વિલોપન પ્રક્રિયા, ઝેડસેફનો નિયમ અથવા ઝેડસેફનો નિયમ અથવા એને કહેવાય ડી હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા, એ પણ આઈએમપી સવાલ છે. ત્યાર પછી દોસ્તો હજી આપણે આગળ વાત કરીએ તો વુડ્સ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા, આ પણ આ ચેપ્ટરના અગત્યના સવાલો દોસ્તો કહી શકાય, જેમાંથી ઘણી બધી વાર 2 માર્ક્સના સવાલ, 3-3 માર્ક્સના સવાલ અને એમસીક્યુ પણ પૂછાય છે, અગાઉના વર્ષોમાં પૂછાઈ પણ ચૂક્યા છે. તમે અગાઉના ક્વેશ્ચન પેપર ચેક કરશો તો પણ દોસ્તો તમને આઈડિયા આવી જશે. ત્યાર પછી આ ચેપ્ટરનો એક ટોપિક જો આ વુડ્સ ફિટિંગ અને ફિટિંગ પ્રક્રિયા પણ ઘણી બધી વાર દોસ્તો પૂછાઈ ચૂક્યું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ ચેપ્ટરનો હજી એક ટોપિક છે, એનું નામ છે પોલી હેલોજન સંયોજનો, આમાંથી દોસ્તો એમસીક્યુ પૂછાય છે એટલે આ એક નોટ કરવાનું છે. ત્યાર પછી ફોસ્ઝીન વાળો જે એમસીક્યુ છે કે ભાઈ ક્લોરોફોર્મને હવામાં ખુલ્લો રાખતા ફોસ્ઝીન નામના ઝેરી વાયુમાં રૂપાંતર પામે કાર્બોનિલ ક્લોરાઇડ COCl2. ત્યાર પછી આ ચેપ્ટરનો 3 માર્ક્સ માટેનો સવાલ DDT, જે પણ અહીંયા તમારી સમક્ષ છે દોસ્તો, નોટ તમારે કરવાનો છે. ત્યાર પછી DDTનું બંધારણ પણ પૂછી શકાય અને એમાં સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા એ પણ પૂછી શકાય, તો 29 સિગ્મા બંધ આવશે અને 6 પાઈ બંધ આવશે દોસ્તો. ત્યાર પછી સ્વાધ્યાયના ક્યાં ક્યાં સવાલ ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરી લઈએ. તો દોસ્તો સ્વાધ્યાયની આપણે વાત કરીએ તો એમાં જો 10.11 તમારે આખું કમ્પ્લીટ કરવું, 10.14 કમ્પ્લીટ કરવું, અહીંયા મેં કમ્પ્લીટ કરીને તમને આપ્યું જ છે, અને ત્યાર પછી 10.19 કે જે સ્વાધ્યાયના આટલા સવાલો છે એમાંથી ઘણી બધી વાર પણ રૂપાંતરણો ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે દોસ્તો.
તો આ વાત થઈ દોસ્તો આખી ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન આના ડિટેલ લેક્ચર પણ આપણી YouTube ચેનલ પર અવેલેબલ છે રિવિઝન લેક્ચર પણ આપણી YouTube ચેનલ પર અવેલેબલ છે અને આ એકદમ શોર્ટ રિવિઝન કે તમે તમારી બુકની અંદર સાઈડમાં આ રીતે નોટ કરી લેશો તો એકદમ ઓછા સમયની અંદર વાંચી પણ શકશો આખા ચેપ્ટરનું રિવિઝન પણ થઈ જશે અને એક્ઝામમાં પણ સારી રીતે તમે પરફોર્મ કરી શકશો દોસ્તો થેન્ક યુ